ગુજરાતનું આવાજ રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારના સમાચારોને એક ઝલક નિહાળી લઈએ. રાજકોટ જિલ્લાના ઉપલેટાના જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી પાસે ડબલ મર્ડર બનવા જેમાં એક મહિલા અને પુરુષની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામમાં રહેતી મહિલા હિનાબેન સિંગરિયા નામની મહિલા અને પુરુષનું નામ અનિલ મહિલા, જેઓ 6 માસ પહેલાં પ્રેમ લગ્ન કરી મહિલા અરણી ગામે રહેતી હોય અને પુરુષ ખીરસરા ગામે રહેતો હોય અને પ્રેમ લગ્ન કર્યા હોય અને 6 માસ જેવા સમય વીતી ગયેલો હોય. મહિલાના પિતાને ભાઈને આ પ્રેમ સંબંધ મંજૂર ના હોય, વારંવાર નાના મોટા ઝઘડાઓ થતા હોય, પણ નાના મોટા ઝઘડાનું સ્વરૂપ મોટું બની જશે તેવું સપને પણ ન હોય. ત્યારે આજરોજ ઉપલેટાના જીગરિયા મસ્જિદ નજીક અને સતીમાની ડેરી પાસે બંને પ્રેમની પંખીડાઓ ઉપરા છરી પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવેલ હોય. સારા જાહેર છરી અને પાઇપ વડે જીવલેણ હુમલો કરે અને સ્થળ પર બંને પ્રેમી પંખીડાઓના મૃત્યુ થયેલ હોય. ત્યારે ઘટના બાદ તાત્કાલિક ઉપલેટા પોલીસ પહોંચી અને બંનેના મૃતદેહને ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયા અને હાલ પોલીસે બંને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અને ઉપલેટામાં આ ચકચારી ઘટના ટોપ ઓફ ધ ટાઉન બની ગઈ છે. ઉપલેટા ડબલ મર્ડરની ઘટનાને લઈને ઉપલેટા પોલીસ આરોપીને પકડવામાં તજવીજ હાથ રહી છે. રોજ ઉપલેટા ગાંધીચોક ખાતે સવારના 11 વાગ્યાના સુમારે 2 ખૂનનો બનાવ બનેલ છે. જે કામની હકીકત એવી છે કે આ કામે મરણ થનાર રીનાબેન સોમજીભાઈ સિંગરખિયા તથા અનિલ મનસુખભાઈ મહિડા બંનેના 6 મહિના પહેલાં લગ્ન થયેલ હતા, જે બંને આજુબાજુના ગામના છે. અને આ બંને લગ્ન થયા તેમાં રીનાબેનના પિતાજી તથા તેમના ભાઈ સોમાજીભાઈ તથા સુનિલભાઈ સિંગરખિયાના ઓને આ લગ્ન પસંદ ન હોય, તેથી તેઓ વચ્ચે છેલ્લા 6 માસથી નાના મોટો ઝઘડો બોલાચાલી ચાલતા હતા. દરમિયાન આજ રોજ રીનાબેનને નાકમાં દુખાવાનું ફરિયાદ થતાં રીનાબેનના પતિ અનિલભાઈ તેઓને ઉપલેટા ખાતે ટ્રીટમેન્ટ માટે લાવતા આ કામના આરોપી સુનિલભાઈ સોમજીભાઈ સિંગરખિયા તથા સોમજીભાઈ સિંગરખિયાના ઓને જોઈ જતાં તેઓએ છરી તથા પાઇપ વડે હુમલો કરી આ કામે બંને સ્થળ ઉપર મરણ નિપજાવેલ છે. જે કામે ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુમાં છે. બંને આરોપી ઉપર વોચ ચાલુ છે. ટૂંક સમય પકડી આગળની કાર્યવાહી કરવામાં આવશે.